तो एक बार फरी बात करी अमदावादनी तो अमदावादमां थोड़ी वार पहला वरसेला वरसादमां जुहापुरा विस्तारमां पाणी भराया हता अने पाणीना निकाल माटेनी कोई व्यवस्था त्यां जोवा नहोती मळी। पाणी भराता वाहन चालको अत्यारे परेशान थई रह्या छे। तो आ साथे जुहापुरा विस्तारमां मारा संवाददाता दर्शन रावल हाजर छे। दर्शन, थोड़ी वार पहला पण ए दृश्यो हता अने हजी पण पाणी ओसर्या नथी, वाहन चालको परेशान। જે પ્રકારે જોઈ શકાય છે, મારા પગથી જ અહીંયા શરૂઆત કરીશ, જે આખો પાણો જે છે, પગનો પંજો, તે અહીંયા ડૂબી ગયા એટલો પાણી છે। હજુ પણ જે છે આ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। અહીંયા જે આ રહેનુમા સોસાયટી આવેલી છે જુહાપુરામાં, આ એ જગ્યાના દ્રશ્યો જે છે, આ સાથે કહી શકાય છીપા ટેનામેન્ટમાં પણ અહીંયા પાણી ભરાયેલા છે। અને અત્યારે જે પ્રકારે જોઈ શકાય છે રહેનુમા સોસાયટીમાંથી જે વાહનો અહીંયા બહાર નીકળી રહ્યા છે, એક્ટિવા હોય કે રિક્ષા હોય, તમામ જે છે તેઓને પાણીમાંથી પસાર થવો પડી રહ્યું છે। ચાલકો જે ચાલીને આવી રહ્યા છે તેઓને પણ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। ક્યાંક જે છે ડરતા ડરતા એક અહીંયા વ્હીકલ જે છે તે ચલાવી રહ્યા છે, ડરતા ડરતા લોકો જે છે પસાર થઈ રહ્યા છે। ક્યાંક આ પાણીની નીચે કોઈ ગટર ખુલ્લી ન હોય અથવા તો કોઈ જે કહી શકાય ખાડો પડ્યો ન હોય, જેના કારણે તેઓ ક્યાંક જે છે પડી શકે છે। અને જે પ્રકારે જોઈ શકાય છે કે અહીંયા પણ જે વાહન ચાલકોને વાહન ચલાવવામાં એક તકલીફ પડી રહી છે, તેમને સાથે સીધે એક પૂછવાનો પ્રયાસ કરજું। તમે મોટા ભાઈ અહીંયા જ રહો છો? તમે? હા, અહીંયા જાઉં છું। આ પાણી કેટલા સમયથી અહીંયા ભરાય? અરે વર્ષો થઈ ગયા પહેલા। પાણીનો નિકાલ કોઈ નથી કરતું? કોઈ નહીં? નહીં। કેટલું પાણી ભરાય છે દર વર્ષે? આ ભેંસો ડૂબી જાય છે। કેવું? સામાન્ય વરસાદમાં પણ આવું છે? આવું થાય તો આ શું છે? શું છે? હેવી રેનફોલ છે આ? આની કોઈ ફરિયાદ રજૂઆત અગાઉ કરાઈ છે? કોઈ કઈ કામ કરે છે? કોઈ કામ નથી કરતું અહીંયા લોકોનું એક કહેવું છે। જે પ્રકારે અહીંયા જોઈ શકાય છે વ્હીકલ જે છે તે ક્યાંક જે છે ખાડામાં અહીંયા ફસાઈ હોવાનું અહીંયા લાગી રહ્યું છે, કારણ કે એક પાણી ભરાયેલા છે તેની નીચે ક્યાંક જે છે જો સામાન્ય જમીન બેસી ગઈ હોય તે પણ અહીંયા નથી દેખાઈ રહ્યું। આ જ પ્રકારે લોકો જે છે અહીંયાથી પસાર થઈ રહ્યા છે, સોસાયટીના લોકો હોય કે પછી અંદર એક કોલેજ પણ આવેલી છે કે જ્યાં મોટી સંખ્યામાં બાળકો વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા ભણવા આવતા હોય છે, અને તેઓને પણ ક્યાંક જે છે અહીંયા બીક લાગતી હોય છે કે આ પાણી વચ્ચે ક્યાંક તેઓ પડે નહીં, કોઈ અકસ્માત ન સર્જાય। અને કહી શકાય છે અહીંયા સ્થાનિકો પણ ક્યાંક જે છે કોચ ને અન્ય જે ઓછાર લઈને આવ્યા છે અને ગટરનું ઢાંકણું જે છે અહીંયા ગોતવાનો પ્રયાસ કરે છે જેથી કરીને આ પાણીનો નિકાલ કરી શકાય। પરંતુ જે પ્રકારે પાણી ભરાય છે, પાણીના નિકાલની વાત છે, પ્રી મોન્સૂન પ્લાનની વાત જે છે તે ક્યાંક જે છે અહીંયા નિષ્ફળ જોવા મળ્યો છે, કારણ કે જે પ્રકારે વરસાદ વરસ્યો માત્ર 15 મિનિટ કહી શકાય છે જેમાં વરસાદ આ પ્રકારે ખાબક્યો છે, તેની અંદર અહીંયા ઢીંચણ સમાના પાણી અહીંયા જે ભરાય છે। અને માત્ર જુહાપુરાનો આ રહેનુમા સોસાયટી નહીં પણ છીપા ટેનામેન્ટ હોય, ફતેવાડી હોય, સરખેજ હોય, આ અલગ અલગ જે વિસ્તાર જે છે સાથે સાથે શહેરના જે પણ નીચાણવાળા વિસ્તાર જે છે ત્યાં આ પ્રકારે પાણી ભરાયા છે। અને ત્યાં પણ હજુ કહી શકાય વરસાદ બંધ થયે 20 મિનિટ જેટલો સમય થવા અહીંયા આવી ચૂક્યો છે, પરંતુ હજુ પણ આ પાણીનો નિકાલ નથી, એટલે કે જે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજની લાઈનની જે વાત જે છે તે પણ ક્યાંક અહીંયા નિષ્ફળ નીવડી છે, કારણ કે જે વરસાદ પડ્યાની સાથે પાણી ઉતરવું જોઈએ, પાણી પસાર થવું જોઈએ ગટરોમાં, તે નથી થઈ રહ્યું, તેના કારણે કહી શકાય છે કે હજુ પણ આ પાણી જે છે તે અહીંયા ભરેલા યથાવત જોવા મળે છે, તેના કારણે કહી શકાય છે કે એક વરસાદની વચ્ચે ઠંડક મળી છે, પરંતુ સમસ્યા જે છે તે તેમની તેમ જે છે। અને જે પ્રકારે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે પણ ક્યાંક જોખમી કહી શકાય છે, કારણ કે તેઓ ગમે ત્યારે પડી શકે છે। જે પ્રકારે અહીંયા વાલીઓ પોતાના બાળકોને લઈને નીકળે છે તેમને પણ ક્યાંક અહીંયા ડર લાગતો હોય છે કે ક્યાંક આ પાણી વચ્ચે કોઈ ખાડો ન આવે અથવા કોઈ ગટરનું ઢાંકણું ન આવે કે જેમાં તેઓ ફસાય અને તેઓ પડી જાય, એટલે કે આ પ્રકારના એક ડર અને ભય સાથે અહીંના સ્થાનિકો હોય કે પછી અંદર ભણતા વિદ્યાર્થીઓ તેમના વાલીઓ તે અહીંયાથી નીકળે છે। સામે પણ દેખાઈ રહ્યું છે કે 3 યુવતીઓ અહીંયા આવી રહી છે એકબીજાનો હાથ પકડીને, જેથી કરીને જો કોઈ પડે તો તેને સંભાળી શકાય, એક બચાવી શકાય, અને એક આ જ પ્રકારના દ્રશ્યો જે છે આ જગ્યા ઉપર જોવા મળ્યા છે। અને આ જ પ્રકારે કહી શકાય છે જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવે છે, અને તેણે ક્યાંક જે છે કોર્પોરેશનની પ્રી મોન્સૂનની વાત હોય કે પછી જે ડ્રેનેજ લાઈનની વાત હોય તેની અહીંયા એક પોલ ખોલી પાડી દીધી છે। હજુ પણ કહી શકાય છે કે 20 મિનિટ જેટલો સમય ઉપર થઈ ગયો છે, કોર્પોરેશનના કોઈ પણ કર્મચારી જે છે આ વિસ્તારની મુલાકાત નથી લઈ રહ્યા, અને ક્યાંક સ્થાનિકો પણ આક્ષેપ છે કે જે પ્રકારે દર વર્ષે આ પ્રકારનો માહોલ સર્જાય છે, માત્ર વાતો કરવામાં આવે છે પરંતુ પાણીનો જે નિકાલ થવો છે તે તંત્ર દ્વારા નથી કરવામાં આવતો કે નથી કોઈ અધિકારી કે કર્મચારી આ સ્થળની મુલાકાત લીધું, તેના કારણે ક્યાંક જે છે લોકોમાં નારાજગી છે। બિલકુલ દર્શન, જોડા માટે આભાર। તો અત્યારે જે દ્રશ્યો તમે જોયા કે કઈ રીતે લોકો અત્યારે અહીં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, લોકો ડરી રહ્યા છે વાહનો બગડી જશે કે કેમ તેને લઈને પણ લોકોમાં ચિંતા છે, પરંતુ એએમસીના સત્તાધીશોને કંઈ જ પડી ન હોય તે રીતે નજીવા વરસાદમાં આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારના આ દ્રશ્યો, લોકો પરેશાન અને સત્તાધીશોને કોઈ દરકાર ન હોય તે રીતે અમદાવાદને રામ ભરોસે છોડી દીધું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે।